નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણ્યા હતા. ત્યાર પછી આજે આપણે ફરી થિયરીમાં પાછા આવીએ અને આ ચેપ્ટરની છેલ્લી થિયરી ભણીએ કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. આ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ દર્શાવવામાં આવ્યું છે. વિદ્યુત ચુંબકીય તરંગોને અલગ અલગ 7 વિભાગમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં વહેંચવામાં આવ્યા છે. એમાંથી દ્રશ્ય પ્રકાશના કિરણો, રેડિયો તરંગો, માઇક્રોવેવ્સ, પારજામલી, પારરક્ત, એક્સ-રેઝ અને ગામા રેઝ, આવા અલગ અલગ 7 વિભાગમાં વિદ્યુત ચુંબકીય તરંગોને વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં વહેંચવામાં આવ્યા છે. મેક્સવેલે શરૂઆતમાં જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની આગાહી કરી ત્યારે માત્ર દ્રશ્ય પ્રકાશના કિરણો જ જાણીતા વિદ્યુત ચુંબકીય તરંગો હતા. પારજામલી તરંગો કે પછી પારરક્ત તરંગો એના વિશે આપણને કોઈ પણ પ્રકારની માહિતી નહોતી. પરંતુ 19મી સદીના અંત સુધીમાં એક્સ-રેઝ અને ગામા રેઝ એનું પણ સંપૂર્ણપણે સંશોધન થઈ ચૂક્યું અને આજે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં વિદ્યુત ચુંબકીય તરંગો એના અલગ અલગ 7 વિભાગ છે, જેમાં રેડિયો તરંગો, દ્રશ્ય પ્રકાશના કિરણો, પારરક્ત, પારજામલી, એક્સ-રેઝ, ગામા રેઝ, માઇક્રોવેવ વગેરે કિરણોનો સમાવેશ થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગો એનું જો આપણે આવૃત્તિના આધારે વર્ગીકરણ કરીએ તો એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય. વિદ્યુત ચુંબકીય તરંગોનું આવૃત્તિના આધારે વર્ગીકરણ કરવાથી આપણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ મળે, બરાબર છે? પણ એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગથી બીજા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો એની વચ્ચે કોઈ તીક્ષ્ણ સીમા કે ભેદરેખા નથી કે ભાઈ અહીંથી અહીંયા સુધી દ્રશ્ય પ્રકાશના તરંગો, પછી અહીંથી અહીંયા સુધી રેડિયો તરંગો, પછી અહીંથી અહીંયા સુધી માઇક્રોવેવ. એવું વિદ્યુત ચુંબકીય તરંગો એમાં એક પ્રકારના તરંગથી બીજા પ્રકારના તરંગ એના વચ્ચે કોઈ તીક્ષ્ણ સીમા કે ભેદરેખા નથી, બરાબર છે? તો પછી આ વિદ્યુત ચુંબકીય તરંગો એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું? તો કે દરેક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે એને કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, એને કેવી રીતે પારખવામાં આવે છે, એના ગુણધર્મો શું છે, એના ઉપયોગો કેવા છે વગેરેના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બાકી વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં એવી કોઈ તીક્ષ્ણ ભેદરેખા કે સીમા નથી કે ભાઈ અહીંથી અહીંયા સુધી દ્રશ્ય પ્રકાશ ને ત્યાંથી અહીંયા સુધી છે એ માઇક્રોવેવ ને ત્યાંથી અહીંયા સુધી બીજો રેડિયો તરંગ, એવું કોઈ પણ પ્રકારની તીક્ષ્ણ સીમા કે તીક્ષ્ણ ભેદરેખા વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં નથી. આ વિદ્યુત ચુંબકીય તરંગો એનું વર્ગીકરણ, તેને કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, એના ઉપયોગો શું છે, તેને કેવી રીતે પારખવામાં આવે છે, તેના ગુણધર્મો શું છે વગેરેને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ થિયરીમાં આપણે 7 અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો ભણીશું, જેમાં દરેક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો એનો સ્ત્રોત શું છે, એટલે કે એને કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, એના ઉપયોગો શું છે, એના ગુણધર્મો શું છે, એની આવૃત્તિનો વિસ્તાર કેટલો, એની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો, એના શોધકો કોણ વગેરે અલગ અલગ બાબતોની માહિતી આપણે દરેક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગોમાં મેળવીશું, બરાબર? તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા રેડિયો તરંગો, બરાબર છે? તો પહેલો જે આપણો વિદ્યુત ચુંબકીય તરંગ છે એ કયું છે? રેડિયો તરંગ, બરાબર? સૌપ્રથમ રેડિયો તરંગો એની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો, જો ખાસ MCQ માં આ દરેક વસ્તુ યાદ રાખવાની છે. MCQ માં ગુજકેટની એક્ઝામ હોય કે પછી બોર્ડની એક્ઝામ હોય કે પછી જીનીટની કોમ્પિટિટિવ એક્ઝામ હોય, આ દરેક પરીક્ષામાં આમાંથી એકાદો MCQ પૂછાય છે. એમાં તમને એવું જ પૂછે કે રેડિયો તરંગની તરંગ લંબાઈ કેટલી, અથવા તો એમ પૂછે કે ભાઈ માઇક્રોવેવની તરંગ લંબાઈ કેટલી, તો પછી તમને તરંગ લંબાઈનો વિસ્તાર ખબર હોવો જોઈએ, આવૃત્તિનો વિસ્તાર ખબર હોવો જોઈએ, બરાબર? એના શોધક કોણ છે, એના ગુણધર્મો કેવા પ્રકારના છે, એના ઉપયોગો શું છે, એનો સ્ત્રોત શું છે વગેરેની માહિતી તમને હોવી જોઈએ, બરાબર? દરેક માહિતી આપણે અહીંયા મેળવીએ. સૌપ્રથમ રેડિયો તરંગો, તો રેડિયો તરંગો છે એની તરંગ લંબાઈનો વિસ્તાર 0.1 મીટર થી 600 મીટર છે. રેડિયો તરંગની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે? 0.1 મીટર થી 600 મીટર સુધી એ રેડિયો તરંગની તરંગ લંબાઈનો વિસ્તાર છે, બરાબર? આ ખાસ
एमसीक्यू में याद रखीश। पछी हवे रेडियो तरंगो एने उत्पन्न केवी रीते करवामां आवे छे, तो वाहक तारमां विद्युत भारोने प्रवेगित गति करावीने आ तरंगो उत्पन्न करवामां आवे छे। रेडियो तरंगो केवी रीते उत्पन्न करवामां आवे, तो के वाहक तारमां विद्युत भारोने प्रवेगित गति अथवा तो दोलित गति करावी अने रेडियो तरंगो छे ई उत्पन्न करवामां आवे छे। એટલે રેડિયો તરંગોનો સ્ત્રોત કોણ થાય, તો કે પ્રવેગિત ગતિ અથવા તો દોલિત ગતિ કરતો વિદ્યુતભાર, બરાબર છે। પછી એની આવૃત્તિનો વિસ્તાર કેટલો, તો કે સામાન્ય રીતે 500 કિલોહર્ટ્ઝ થી 1000 મિલિયન હર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં રહેલા તરંગો એને રેડિયો તરંગો કહેવાય, બરાબર। રેડિયો તરંગો છે એની આવૃત્તિનો વિસ્તાર કેટલો, 500 કિલોહર્ટ્ઝ થી 1000 મિલિયન હર્ટ્ઝ અથવા તો 1000 મેગા હર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં આ રેડિયો તરંગો રહેલા હોય છે। હવે આ જે રેડિયો તરંગો છે એની આવૃત્તિના આધારે રેડિયો તરંગો એના અલગ અલગ 5 પ્રકાર પાડવામાં આવ્યા છે, એના વિશે વાત કરીએ, બરાબર। રેડિયો તરંગો એના આવૃત્તિના આધારે પાડેલા પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે AM, AM AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, જેને ટૂંકમાં AM બેન્ડ તરીકે ઓળખાય છે, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન। તો AM બેન્ડ એની આવૃત્તિ કેટલી, તો કે 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ, બરાબર। આ રેડિયો તરંગોના આવૃત્તિના આધારે જે 5 પ્રકાર પાડ્યા છે, આ 5 એ 5 પ્રકારમાં જે આવૃત્તિ હશે એ આવૃત્તિ એ 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝની વચ્ચે જ હશે, બરાબર છે। એટલે પહેલો પ્રકાર છે AM એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન બેન્ડ, કે જેની આવૃત્તિ 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ ની વચ્ચે હોય છે, બરાબર। પછી બીજો પ્રકાર છે SW બેન્ડ, SW એટલે શોર્ટ વેવ। તો SW બેન્ડ માં 54 મેગાહર્ટ્ઝ સુધીની ઊંચી આવૃત્તિઓ વપરાય છે, ક્યાં સુધીની, તો કે 54 મેગાહર્ટ્ઝ સુધીની ઊંચી આવૃત્તિઓ શોર્ટ વેવ બેન્ડ માં વપરાય છે, બરાબર। પછી ત્રીજો પ્રકાર છે ટીવી તરંગો, કેવા તરંગો, ટીવી તરંગો। ટીવી તરંગોની આવૃત્તિ કેટલી છે, 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ સુધીની ટીવી તરંગોની આવૃત્તિ છે। ત્યાર પછી ચોથો પ્રકાર છે FM બેન્ડ, જેને ફ્રીક્વન્સી મોડ્યુલેશન કહેવાય, રેડિયો, બરાબર। FM બેન્ડ એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન। રેડિયો એ 88 મેગાહર્ઝ થી 108 મેગાહર્ઝ ની આવૃત્તિ સુધી વિસ્તરેલ છે, બરાબર। ટીવી તરંગોની આવૃત્તિ 54 મેગાહર્ઝ થી 890 મેગાહર્ઝ સુધીની હોય છે, જ્યારે FM એટલે કે ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ એટલે કે રેડિયો એ 88 મેગાહર્ઝ થી 108 મેગાહર્ઝ ની આવૃત્તિ સુધી વિસ્તરેલ હોય છે। અને પાંચમો પ્રકાર છે મોબાઈલ ફોન, UHF અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, UHF એટલે શું થાય, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, એટલે મોબાઈલ ફોનની આવૃત્તિ ખૂબ જ ઊંચી આવૃત્તિ હોય, મોબાઈલ ફોનની આવૃત્તિ કેવી હોય, ખૂબ જ ઊંચી આવૃત્તિ, અને એના ઉપયોગથી ધ્વનિનું પ્રસારણ કરવામાં આવે છે। મોબાઈલ ફોન છે એ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી એટલે કે ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવે છે, અને ખૂબ જ ઊંચી આવૃત્તિના ઉપયોગથી આપણે ધ્વનિનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દોરડા વગર શું કરી શકીએ છીએ, પ્રસારણ કરી શકીએ છીએ, બરાબર। તો આવૃત્તિને આધારે રેડિયો તરંગો એના 5 પ્રકારો, એ 5 એ 5, પહેલો પ્રકાર AM એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, બીજો પ્રકાર SW એટલે કે શોર્ટ વેવ, ત્રીજો પ્રકાર ટીવી તરંગોની આવૃત્તિ, ચોથો ફ્રીક્વન્સી મોડ્યુલેશન, અને પાંચમો મોબાઈલ ફોન એટલે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, બરાબર। હવે એનો ઉપયોગ ક્યાં થાય રેડિયો તરંગોનો ઉપયોગ, તો આ બધા જ જો આ 5 એ 5 પ્રકાર છે એ શું કરે છે, માહિતીનું પ્રસારણ કરે છે, બરાબર, એટલે કે સંદેશા વ્યવહારમાં વપરાય છે। તો પછી સ્વાભાવિક છે કે રેડિયો તરંગોનો ઉપયોગ શું થાય, તો કે આ તરંગોનો ઉપયોગ રેડિયો અને ટીવીમાં સંદેશા પ્રસારણ માટે થાય છે, ખાસ યાદ રાખીશું, શેના માટે થાય છે રેડિયો તરંગોનો ઉપયોગ, સંદેશા પ્રસારણ માટે રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે। રેડિયો તરંગો એની શોધ કોણે કરી, તો કે 1895માં માર્કોનીએ રેડિયો તરંગોની શોધ કરી, બરાબર। 1895માં માર્કોની નામના વૈજ્ઞાનિકે શું કર્યું છે, રેડિયો તરંગોની શોધ। એના ગુણધર્મો, તો કે પરાવર્તન અને
આવર્તન અને વક્રીભવન આ બંને એ રેડિયો તરંગોના ગુણધર્મો છે તો આપણે રેડિયો તરંગો એના માટે તમામ માહિતી મેળવી એની તરંગ લંબાઈનો વિસ્તાર એની આવૃત્તિનો વિસ્તાર આવૃત્તિને આધારે રેડિયો તરંગોના પાંચ પ્રકારો બરાબર છે રેડિયો તરંગનો ઉપયોગ એનો ગુણધર્મ એની એનો ગુણધર્મ એના શોધક અને વગેરે વગેરે બાબતો આપણે આમાં મેળવી બરાબર તો આ પહેલો રેડિયો તરંગ એ વિદ્યુત ચુંબકીય તરંગનો પ્રકાર છે ત્યાર પછી બીજા તરંગની વાત કરીએ બીજો તરંગ છે માઇક્રોવેવ તરંગો બરાબર છે તો માઇક્રોવેવ તરંગો એને કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે તો જુઓ આ તરંગો ચોક્કસ પ્રકારની શૂન્ય અવકાશિત ટ્યુબ જેવી કે ક્લિસ્ટ્રોન અને મેગ્નેટ્રોન અને ગન ડાયોડની મદદથી ઉત્પન્ન કરાય છે બરાબર છે માઇક્રોવેવ તરંગો કેવી રીતે ઉપયોગ ઉત્પન્ન કરવામાં આવે છે તો માઇક્રોવેવ તરંગો છે એ શૂન્ય અવકાશિત ટ્યુબમાં ઉત્પન્ન કરવામાં આવે છે બરાબર છે કે જ્યાં કોઈ પણ પ્રકારની હવાનો હોય વાતાવરણનો હોય એવા શૂન્ય અવકાશિત ટ્યુબમાં એ માઇક્રોવેવ તરંગો છે એને ઉત્પન્ન કરવામાં આવે છે આવી શૂન્ય અવકાશિત ટ્યુબ કઈ કઈ એના નામ આપણે યાદ રાખીશું ક્લિસ્ટ્રોન મેગ્નેટ્રોન અને ગન ડાયોડ બરાબર આ ત્રણ ટ્યુબ છે કે જે શૂન્ય અવકાશિત છે એની અંદર માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે એટલે માઇક્રોવેવ તરંગો એનો સ્ત્રોત કોણ થાય તો કે શૂન્ય અવકાશિત ટ્યુબ જેવી કે ક્લિસ્ટ્રોન મેગ્નેટ્રોન અને ગન ડાયોડ બરાબર છે આગળ એની આવૃત્તિનો ગાળો જોઈએ માઇક્રો તરંગોની આવૃત્તિનો ગાળો 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝ છે માઇક્રો તરંગોની આવૃત્તિનો ગાળો કેટલો છે 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝ બરાબર છે એટલે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે આ માઇક્રોવેવ તરંગો છે એ રેડિયો તરંગનો જ એક પ્રકાર છે બરાબર છે એટલે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે આવૃત્તિ ખૂબ જ ઊંચી છે કેટલી છે 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝ આવૃત્તિ ઊંચી એટલે તરંગ લંબાઈ કેવી હોય નીચી એટલે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે અને માઇક્રોવેવ છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો હોવાથી એના ઉપયોગો વ્યવહારની અંદર ઘણા બધા થાય છે બરાબર તો હવે આપણે જોઈએ માઇક્રોવેવ તરંગોના ઉપયોગો પહેલો ઉપયોગ જોઈએ ટૂંકી તરંગ લંબાઈના કારણે તેનો ઉપયોગ એરોપ્લેનની દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં થાય છે ટૂંકી તરંગ લંબાઈના કારણે માઇક્રોવેવ તરંગો એનો ઉપયોગ શેમાં થાય છે તો કે એરોપ્લેનની દિશા નિયંત્રણ કરવા માટે જે રડાર વપરાય છે એ રડારની અંદર આનો ઉપયોગ થાય છે આ સિવાય જળ પરિવહન છે બરાબર છે પછી લડાકુ વિમાન છે પછી સેટેલાઇટ છે તો આવા તમામ પ્રકારના જે પરિવહન માટેના સાધનો છે એમાં દિશાના નિયંત્રણ માટે વપરાતા રડારમાં એ માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે ખાસ તો ટૂંકી તરંગ લંબાઈ જેવો ગુણધર્મ ધરાવે છે એના કારણે એનો ઉપયોગ છે એરોપ્લેન પછી લડાકુ વિમાન સેટેલાઇટ જળ પરિવહન વગેરેમાં દિશાના નિયંત્રણ માટે વપરાતા રડારમાં થાય છે બરાબર છે આગળ રમતગમતમાં પણ એનો ઉપયોગ થાય રડાર બોલની ઝડપ એટલે કે ક્રિકેટ અને ટેનિસ પછી વાહનની ઝડપ શોધવા માટેની સ્પીડ ગન્સ માં પણ આધાર પૂરો પાડે છે ક્રિકેટમાં અને ટેબલ ટેનિસની રમતમાં આપણે જોઈએ છે કોઈ બોલર છે બોલ ફેંકે તો એ બોલ છે કેટલી સ્પીડમાં એને ફેંક્યો એ તરત જ આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવે છે ટેબલ ટેનિસની રમતમાં પણ કેટલી ઝડપથી બોલ જાય છે એની સ્પીડ કેટલી છે પછી વાહનનું સ્પીડોમીટર છે એ કઈ રીતે સ્પીડ બતાવે છે વગેરેની અંદર આ માઇક્રોવેવ તરંગો છે એનો ઉપયોગ થાય છે આ સિવાય રસોડામાં માઇક્રોવેવ ઓવન એમાં પણ આ માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે તેનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનમાં પણ થાય છે બરાબર કઈ રીતે આ કામ કરે માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવ તરંગો એ કઈ રીતે કામ કરે તો એના માટે હું અહીંયા કારણ લીધું છે કે આવા ઓવનમાં માઇક્રોવેવની આવૃત્તિ એ પાણીના અણુની અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલી હોવાથી તરંગની ઉર્જા એ પાણીઓની ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય છે જેના લીધે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન વધારી શકાય છે માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ
કોની સાથે મેળવેલી હોય છે તો કે પાણીની અણુ પાણીના અણુની અનુનાદી આવૃત્તિ સાથે મેળવેલી હોય છે માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ એ પાણીના અણુઓની અનુનાદી આવૃત્તિ સાથે મેળવેલી હોય છે તેથી માઇક્રોવેવ તરંગોની જે કાંઈ ઊર્જા હશે એ પાણીના અણુઓના ગતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે બરાબર છે અને ગતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય તો એના લીધે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન શું થઈ શકે વધારી શકાય બરાબર રસોડાની અંદર જે માઇક્રોવેવ વપરાય છે એની આવૃત્તિ કેટલી છે તો કે ઘરેલું માઇક્રોવેવ ઓવનમાં 0.915 ગીગાહર્ટ્ઝ અથવા તો 2.45 ગીગાહર્ટ્ઝ આવૃત્તિનો ઉપયોગ ખોરાક રાંધવા અથવા તો ગરમ કરવા માટે થાય છે ઘરની અંદર આપણે જે માઇક્રોવેવ ઓવન વાપરીએ છીએ એમાં આવૃત્તિ કેટલી તો કે 0.915 ગીગાહર્ટ્ઝ અથવા તો 2.45 ગીગાહર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવતો માઇક્રોવેવનો ઉપયોગ ખોરાક રાંધવા માટે અથવા તો એને ગરમ કરવા માટે થાય છે બરાબર પછી માઇક્રોવેવ તરંગો એની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો 0.3 મીટર થી 10⁻³ મીટર છે માઇક્રોવેવ તરંગોની તરંગ લંબાઈનો વિસ્તાર એ 0.3 મીટર થી 10⁻³ મીટર છે બરાબર માઇક્રોવેવ તરંગોના શોધક કોણ હોય માર્કોનીઝ હોય કારણ કે માઇક્રોવેવ તરંગો છે એ રેડિયો તરંગનો જ એક પ્રકાર છે તેથી એના શોધક પણ કોણ છે માર્કોની પણ આ જે રેડિયો તરંગો છે એના કરતા માઇક્રોવેવ છે એ થોડા વધારે ગુણધર્મો ધરાવે છે માઇક્રોવેવ તરંગો છે એ પરાવર્તન વક્રીભવન વિવર્તન અને ધ્રુવીભવન જેવા ગુણધર્મો ધરાવે છે પરાવર્તન અને વક્રીભવન એ આપણે ચેપ્ટર નંબર 9 માં શીખી ગયા બરાબર વિવર્તન અને ધ્રુવીભવન હવે પછી આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર શીખીશું બરાબર છે ટૂંકમાં અત્યારે આપણે એવું યાદ રાખીશું કે માઇક્રોવેવના તરંગો છે એ કયા કયા ગુણધર્મો ધરાવે છે તો કે પરાવર્તનનો ગુણધર્મ ધરાવે વક્રીભવનનો ધરાવે પછી વિવર્તન અને ધ્રુવીભવનનો પણ ગુણધર્મ ધરાવે છે બરાબર છે તો આ થયા પહેલા બે તરંગો રેડિયો તરંગો અને માઇક્રોવેવ તરંગો આવી જ રીતે હવે આપણે બાકીના બીજા બે તરંગો જોઈએ બરાબર હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો એનો ત્રીજો પ્રકાર જોઈએ એનું નામ છે પારરક્ત તરંગો તો પારરક્ત તરંગો એ કેવી રીતે ઉત્પન્ન થાય તો કે પારરક્ત તરંગો છે એ ગરમ પદાર્થો અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે એટલે પારરક્ત તરંગો એનો સ્ત્રોત કયો છે તો કે ગરમ અણુઓ અને ગરમ પદાર્થો અને ગરમ અણુઓ દ્વારા પારરક્ત તરંગો ઉત્પન્ન થાય છે પછી આપણા ઘરે રહેલી ટીવી ની સ્ક્રીન એલઈડી બરાબર લાઈટ એમિટિંગ ડાયોડ એલઈડી એટલે લાઈટ એમિટિંગ ડાયોડ એ પણ પારરક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે એટલે પારરક્ત તરંગો એનો સ્ત્રોત એ ગરમ પદાર્થો ગરમ અણુઓ અને એલઈડી છે બરાબર વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારરક્ત તરંગો એ માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના કિરણોની વચ્ચે આવેલા છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારરક્ત તરંગોનું સ્થાન ક્યાં છે તો કે બીજા નંબરનું તરંગ એ માઇક્રોવેવ અને ચોથા નંબરનું કિરણ એ દ્રશ્ય પ્રકાશ એમની વચ્ચે આ ત્રીજા નંબરનો પારરક્ત તરંગ આવેલ છે બરાબર છે પછી આ તરંગોને ઉષ્મા તરંગો પણ કહે છે પારરક્ત તરંગો છે એને ઉષ્માના તરંગો પણ કહેવાય છે હવે આ ઉષ્મા તરંગો કહેવા પાછળનું કારણ શું છે તો કે આ તરંગોને ઉષ્મા તરંગો કહેવાનું કારણ એ છે કે મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ એ પારરક્ત તરંગોનું શોષણ કરે છે મોટા ભાગના પદાર્થ એમાં રહેલા પાણીના અણુઓ એ શું કરે છે તો કે પારરક્ત તરંગોનું શોષણ કરે છે બરાબર છે હવે પાણીના અણુઓમાં કયા કયા તો કે CO2 NH3 જેવા અણુઓ એ શું કરે છે પારરક્ત તરંગોનું શોષણ કરે છે હવે પારરક્ત તરંગોનું શોષણ કર્યા બાદ અણુઓની ગતિ ઊર્જા છે એ વધે ગતિ ઊર્જા વધે એટલે અણુઓ ગરમ થાય આ અણુઓ પોતાની ગતિ ઊર્જા છે એ બાજુમાં રહેલા અણુઓને આપે અને એ પણ ગરમ થાય તેથી પારરક્ત તરંગો છે એને શું કહેવામાં આવે છે ઉષ્માના તરંગો કહે છે આ તરંગોને ઉષ્મા તરંગો કહેવાનું કારણ એ છે કે મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ CO2 અને NH3 જેવા અણુઓ શું કરે છે પારરક્ત તરંગોનું શોષણ કરે છે આ તરંગોના શોષણ બાદ અણુઓની ગતિ ઊર્જામાં વધારો થાય છે તેથી તે ગરમ થાય છે અને તેથી આસપાસના અણુઓને ગતિ ઊર્જા આપતા તે આસપાસના અણુઓ પણ શું થાય ગરમ થાય તેથી તેને હીટ વેવ કહે છે હીટ વેવ એટલે કે
ઉષ્માના તરંગો કહે છે બરાબર હવે આપણે જોઈએ પારક્ત તરંગો એના ઉપયોગો શું છે તો પહેલો ઉપયોગ જોઈએ પારક્ત બલ્બનો ઉપયોગ એવો બલ્બ કે જે પારક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે એટલે કે એલઈડી બલ્બ એલઈડી બલ્બ છે એનો ઉપયોગ છે શેમાં થાય છે તો કે શારીરિક ઉપચારમાં થાય છે ફિઝિકલ થેરાપીમાં પારક્ત બલ્બનો ઉપયોગ થાય છે પછી ગ્રીન હાઉસ અસર થકી પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જળવાઈ રહે છે પારક્ત તરંગો એના કારણે ગ્રીન હાઉસ અસર થાય બરાબર આ ગ્રીન હાઉસ અસર થકી પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જળવાઈ રહે છે આ એનો બીજો ઉપયોગ છે પછી પારક્ત ડિટેક્ટરનો ઉપયોગ છે એ લશ્કરી હેતુઓ અને પાકનો વિકાસ જોવામાં થાય છે ખેતી કામમાં પાક છે એનો વિકાસ કેટલો થયો છે લશ્કરીમાં અમુક ચોક્કસ હેતુઓ માટે પારક્ત ડિટેક્ટરનો ઉપયોગ થાય છે બરાબર પહેલો ઉપયોગ કયો છે તો કે પારક્ત બલ્બનો ઉપયોગ છે એ શારીરિક ઉપચારમાં ફિઝિકલ થેરાપીમાં થાય છે પછી ગ્રીન હાઉસ અસર થકી પૃથ્વી પરનું સરેરાશ તાપમાન છે એ ટકી રહે એના માટે પછી પારક્ત ડિટેક્ટરનો ઉપયોગ લશ્કરી હેતુઓ અને પાકનો વિકાસ જોવામાં થાય છે અને છેલ્લો ઉપયોગ એલઈડી એલઈડી જે પારક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે આ એલઈડીનો ઉપયોગ ઘર વપરાશની ઇલેક્ટ્રિક વસ્તુઓ જેવી કે ટીવી વિડિયો રેકોર્ડર અને હાઈફાઈ તંત્રમાં રિમોટ સ્વિચમાં થાય છે અહીંયા વાઈફાઈ નથી હાઈફાઈ કે જે રિમોટથી ચાલતા તંત્રો બરાબર એની રિમોટ સ્વિચમાં આ પારક્ત તરંગોનો ઉપયોગ થાય છે બરાબર એલઈડી કે જે પારક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે એનો ઉપયોગ ઘર વપરાશની ઇલેક્ટ્રિક વસ્તુઓ જેવી કે ટીવી છે પછી વિડિયો રેકોર્ડર છે અને હાઈફાઈ તંત્રમાં રિમોટ સ્વિચ તરીકે એનો ઉપયોગ થાય છે બરાબર પછી આ પારક્ત તરંગો એની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે તો કે 5×10⁻³ મીટર થી 10⁻⁶ મીટર તરંગ લંબાઈનો વિસ્તાર 5×10⁻³ મીટર થી 10⁻⁶ મીટર છે આવૃત્તિનો વિસ્તાર કેટલો તો કે 10⁻૧૧ હર્ટ્ઝ થી 5×10⁻૧૪ હર્ટ્ઝ આ બંને વાત એમસીક્યુ માં યાદ રાખીશું પારક્ત તરંગોનો તરંગ લંબાઈનો વિસ્તાર 5×10⁻³ મીટર થી 10⁻⁶ મીટર અને આવૃત્તિનો વિસ્તાર 10⁻૧૧ હર્ટ્ઝ થી 5×10⁻૧૪ હર્ટ્ઝ સુધી બરાબર છે પછી પારક્ત તરંગો એના શોધક કોણ છે તો કે 1800માં વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે પારક્ત તરંગો ઉત્પન્ન કર્યા બરાબર છે 1800માં ઈસવીસન 1800માં વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિક બરાબર પછી પારક્ત તરંગો એના ગુણધર્મો એક તો એને ઉષ્માના તરંગો કહેવાય છે એટલે પહેલો ગુણધર્મ કયો ધરાવે છે ઉષ્મીય અસરનો ગુણધર્મ ધરાવે છે પછી પરાવર્તનનો ગુણધર્મ ધરાવે પછી વક્રીભવન બધા જ પ્રકારના તરંગો છે એ પરાવર્તન અને વક્રીભવનનો ગુણધર્મ તો ધરાવે જ છે બરાબર છે તો અહીંયા પારક્ત તરંગો એ ઉષ્મીય અસરનો ગુણધર્મ ધરાવે છે પરાવર્તનનો ગુણધર્મ ધરાવે વક્રીભવન પ્રકિરણ તમે પણ ભણી ગયા છો બરાબર છે આપણે નવમા ચક્રની અંદર પ્રકિરણ વિશે ભણી ગયા છીએ અને ભેજમાં પ્રસરણ પારક્ત તરંગો છે એ ભેજમાંથી પણ પ્રસરણ પામી શકે બરાબર તો આ અલગ અલગ એના 5 ગુણધર્મો છે તો આ વાત થઈ પારક્ત તરંગો હવે આપણે આજનો ચોથો પ્રકાર જોઈએ એ છે દ્રશ્ય પ્રકાશના કિરણો બરાબર હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો એનો ચોથો પ્રકાર જોઈએ બરાબર છે આ ચોથો પ્રકાર છે દ્રશ્ય પ્રકાશના કિરણો હવે આ દ્રશ્ય પ્રકાશના કિરણો કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે તો સૂર્ય પ્રકાશમાંથી આવતા કિરણો એ દ્રશ્ય પ્રકાશના કિરણો છે બરાબર છે સૂર્ય પ્રકાશના જે કિરણો છે એ કેવા છે દ્રશ્ય પ્રકાશના કિરણો જે કિરણોને આપણે જોઈ શકીએ એ કિરણો દ્રશ્ય પ્રકાશના કિરણો છે તો સૌથી પહેલા દ્રશ્ય પ્રકાશ એનો સ્ત્રોત કયો છે એના વિશે માહિતી મેળવીએ તો દ્રશ્ય પ્રકાશના કિરણો એ સૂર્ય પ્રકાશમાંથી આવતા વિકિરણનો એક ભાગ છે બરાબર છે દ્રશ્ય પ્રકાશના કિરણો એ સૂર્ય પ્રકાશમાંથી આવતું જે વિકિરણ છે એનો જે એક ભાગ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ આ કિરણો એ જ્વાળાઓ પછી બલ્બ અને ઇન્કેન્ડેસન્ટ લેમ્પ વડે પણ ઉત્પન્ન કરી શકાય છે
મૂળ એના સ્ત્રોત ક્યાં ક્યાં છે તો કે દ્રશ્ય પ્રકાશના કિરણો છે એ જ્વાળાઓ બલ્બ અને ઇન્કેન્ડેસન્ટ લેમ્પ વડે પણ ઉત્પન્ન કરી શકાય છે બરાબર આ વર્ણપટનો એવો ભાગ છે જે મનુષ્યની આંખ દ્વારા પરખાય છે બરાબર છે આપણે રેડિયો તરંગો ભણ્યા પછી આપણે માઇક્રોવેવ ભણ્યા પછી પારરક્ત તરંગો ભણ્યા આ ત્રણે ત્રણ તરંગો છે એ આપણે જોઈ શકતા નથી પરંતુ દ્રશ્ય પ્રકાશના કિરણો એ વર્ણપટનો એક એવો ભાગ છે કે જે માનવ આંખ વડે પારખી શકાય બરાબર છે આ દ્રશ્ય પ્રકાશના કિરણો એ સૂર્ય પ્રકાશનું વિકિરણ જે છે એનો જ એક ભાગ છે એને શેમાંથી ઉત્પન્ન કરી શકાય તો કે જ્વાળાઓ બલ્બ અને ઇન્કેન્ડેસન્ટ લેમ્પમાંથી પણ એને ઉત્પન્ન કરી શકાય છે બરાબર છે તો એના સ્ત્રોત કયા કયા તો કે જ્વાળાઓ બલ્બ અને ઇન્કેન્ડેસન્ટ લેમ્પ પછી આ જે દ્રશ્ય પ્રકાશ છે એની આવૃત્તિનો વિસ્તાર એ 4×10^14 થી લગભગ 7×10^14 હર્ટ્ઝ બરાબર છે દ્રશ્ય પ્રકાશના કિરણો એની આવૃત્તિનો વિસ્તાર 4×10^14 હર્ટ્ઝ થી લગભગ 7×10^14 હર્ટ્ઝ સુધી છે અને એની તરંગ લંબાઈ લગભગ 700 નેનોમીટર થી 400 નેનોમીટર છે અમુક બુકમાં આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર એ 700 થી 400 નેનોમીટર સુધીનો આપ્યો છે અને ઘણી બધી બુક એવી છે કે જેમાં આ જે દ્રશ્ય પ્રકાશના તરંગો છે એ તરંગ લંબાઈનો વિસ્તાર 800 થી 400 નેનોમીટરની વચ્ચે આપેલો છે બરાબર એક્ઝામમાં તમારે કન્ફ્યુઝન ન થાય એટલા માટે તમને કહી દઉં કે એક્ઝામમાં તમને આ બેમાંથી કોઈ એક જ આપેલી હશે બરાબર કાં તો તમને 700 થી 400 નેનોમીટર વાળું આપેલું હશે કાં તો તમને 800 થી 400 નેનોમીટર વાળું આપેલું હશે બરાબર એટલે તમારે આ બંને યાદ રાખવી પડે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર એ 700 થી 400 નેનોમીટર અથવા તો 800 થી 400 નેનોમીટરની વચ્ચે હોય છે બરાબર અને એની આવૃત્તિ 4×10^14 હર્ટ્ઝ થી લગભગ 7×10^14 હર્ટ્ઝ હોય હવે આપણે જોઈએ દ્રશ્ય પ્રકાશના કિરણો એનો ઉપયોગ શું છે તો કે આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળાઓ માટે સંવેદનશીલ છે તો એનાથી ફાયદો શું થાય તો કે આપણી આસપાસ જે કાંઈ વસ્તુઓ પડી છે એના ઉપર આપાત થતો પ્રકાશ એ પ્રકાશનું પરાવર્તન થઈ અને આપણી આંખમાં પ્રવેશે અથવા તો એ વસ્તુ દ્વારા ઉત્સર્જિત થતો પ્રકાશ એ પણ આપણી આંખમાં પ્રવેશે જેના કારણે આપણે એ વસ્તુને આપણે પારખી શકીએ છીએ એ વસ્તુ વિશેની માહિતી મેળવી શકીએ છીએ જો દ્રશ્ય પ્રકાશના કિરણો જ ન હોત તો આપણી આસપાસ રહેલી કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકત નહીં આ દ્રશ્ય પ્રકાશના કિરણો એ વસ્તુ ઉપર આપાત થાય છે પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે વસ્તુમાંથી ઉત્સર્જિત થતા કિરણો આપણી આંખમાં પ્રવેશે છે જેના કારણે આપણે આપણી આજુબાજુની દુનિયા છે એ નિહાળી શકીએ છીએ બરાબર છે તો આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે આપણી આસપાસ રહેલી વસ્તુ પરથી ઉત્સર્જિત અને પરાવર્તિત દ્રશ્ય પ્રકાશની મદદથી આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ અને તેના વિશેની માહિતી મેળવી શકીએ છીએ જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય આપણા માણસની જે આંખો છે એ કેટલી તરંગ લંબાઈ માટે તો કે દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ માટે સંવેદનશીલ છે હવે જુદા જુદા પ્રાણીઓની આંખો છે એ જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશ માટે સંવેદનશીલ હોય દાખલા તરીકે સાપ તો સાપ છે એ પારરક્ત તરંગો છે એને પારખી શકે જ્યારે આપણે પારરક્ત તરંગોને પારખી શકતા નથી બરાબર એટલે જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય છે દાખલા તરીકે સાપ એ પારરક્ત તરંગોને પારખી શકે છે પછી ઘણા જંતુઓ એનો દ્રશ્ય ગાળો પાર જાંબલી વિભાગ સુધી વિસ્તરેલો હોય છે બરાબર જુદા જુદા જંતુઓ એ પાર જાંબલી તરંગો આપણે ભણીશું આની પછીના લેક્ચરમાં બરાબર ત્યાં સુધી વિસ્તરેલો હોય છે એટલે જુદા જુદા જંતુઓ એનો દ્રશ્ય ગાળો પાર જાંબલી વિભાગ સુધી વિસ્તરેલો હોય છે બરાબર છે અને સાપ છે એ પાર રક્ત તરંગોને પારખી શકે અને મનુષ્ય એ દ્રશ્ય પ્રકાશના કિરણોને પારખી શકે બરાબર તો આ વાત થઈ દ્રશ્ય પ્રકાશના કિરણો એના ઉપયોગોની હવે આપણે જોઈએ એના ગુણધર્મો તો દ્રશ્ય પ્રકાશના ગુણધર્મો કયા કયા તો કે પરાવર્તન વક્રીભવન વ્યતિકરણ વિવર્તન ધ્રુવીભવન ફોટોઇલેક્ટ્રિક અસર અને દ્રશ્યની સંવેદના બરાબર છે આ બે વસ્તુ તો આપણે ભણી ગયા છીએ પરાવર્તન અને વક્રીભવન એ તો તમને ખબર છે પછી વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવીભવન આ
દસમા ચેપ્ટરની અંદર ભણીશું ફોટોઇલેક્ટ્રિક અસર એની પછી આગળના ચેપ્ટરમાં ભણીશું બરાબર અને દ્રશ્યની સંવેદના દ્રશ્યની સંવેદના એટલે શું તો કે મનુષ્યની આંખ એ દ્રશ્ય પ્રકાશના કિરણો માટે સંવેદનશીલ છે એટલે આપણે આ જે કિરણો છે એને જોઈ શકીએ છે એ એનો એક ગુણધર્મ છે બાકી આપણે રેડિયો તરંગો પાર આપણે પાર રક્ત તરંગો કે પછી માઇક્રોવેવ તરંગો જોઈ નથી શકતા એટલે આનો એક અલગ ગુણધર્મ છે એ કયો છે દ્રશ્યની સંવેદના એટલે કે મનુષ્યની આંખ એ દ્રશ્ય પ્રકાશના કિરણોને પારખી શકે છે બરાબર એ એનો અગત્યનો ગુણધર્મ છે તો આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો એનું વર્ગીકરણ એમાં ચાર પ્રકારના તરંગો વિશે ભણ્યા રેડિયો તરંગો પછી માઇક્રોવેવ પારદર્શક અને આ દ્રશ્ય પ્રકાશના કિરણો આ ચારે ચાર વિદ્યુત ચુંબકીય તરંગો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એના ગુણધર્મો શું છે એના ઉપયોગો શું છે એના શોધકો કોણ છે એના સ્ત્રોત શું છે બરાબર એની તરંગ લંબાઈનો વિસ્તાર આવૃત્તિનો વિસ્તાર વગેરે વગેરે બધી જ વસ્તુઓ તમારે વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાની છે બરાબર આમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જે ન સમજાય કારણ કે આ બધી જ વસ્તુ આપણે સ્વીકારવાની છે આ બધી વસ્તુઓ આગળ થઈ ચૂકી છે એ આપણે સ્વીકારવી પડે બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના જે ત્રણ તરંગના પ્રકાર છે એના વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત